એક માણસ જે આટલી તીવ્રતા અને પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યો છે તે કોઈ પરિણામ ના ઉપજાવવા માટે કામ નથી કરી રહ્યો. સમસ્યા એ છે કે તમે કૃષ્ણએ કહેલી વાતો એક રાજાના નોકરના મોઢેથી સાંભળી છે. તમે તમારા જીવનમાં જે પણ કંઈ કરવા માંગતા હોય તમારા લક્ષ્યો છે, ભલે તે કળા હોય કે સંગીત, આધ્યાત્મિકતા, રાજનીતિ કે વ્યાપાર. તમને લાગે છે તમે કંઈ પણ મહત્વનું કરશો તે બસ એ જ કહી રહ્યા છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આપણને પરિણામથી આસક્ત થયા વગર પ્રયત્ન કરતા રહેવાની સલાહ આપે છે. પણ કામ કરતા રહેવું અને પરિણામના વિચારમાં રચ્યા પચ્યા ના રહેવું તે મને ખૂબ જ મુશ્કેલ લાગે છે. અને મારે આ જાણવું છે કે આપણે પરિણામથી આસક્ત થયા વગર પ્રયત્ન કરવાનું કામ સારી રીતે કેવી રીતે કરી શકીએ. વેલ, મેં કોઈ પણ રીતે કોઈ પણ ધર્મગ્રંથોનો બહુ અભ્યાસ નથી કર્યો, એ દુર્ભાગ્ય છે. પણ મારે કહેવું પડશે કે મેં ગીતા પણ નથી વાંચી. પણ વી નો ધ લાઈફ ઓફ કૃષ્ણ, આપણે કૃષ્ણના જીવનને જાણીએ છીએ. લોકોને લાગે છે કે કૃષ્ણ એટલે માખણ, છોકરીઓ અને વાસળી. પણ તમારે સમજવાની જરૂર છે, આ બધી વસ્તુઓ તેઓ 16 વર્ષના હતા ત્યાં સુધી જ થઈ, અને 16 વર્ષના થયા પછી તેઓ એક અત્યંત પ્રતિબદ્ધ જીવન જીવેલા. તેઓ તે સમયની રાજનીતિક પ્રક્રિયાને આધ્યાત્મિક પ્રક્રિયા સાથે જોડવા માટે પ્રતિબદ્ધ હતા, કેમ કે તેમણે જોયું કે જ્યાં સુધી જે લોકો શક્તિશાળી છે તે લોકો મૂળભૂત રીતે તેમના અનુભવમાં જીવનની એક વધુ મોટી સમજ અને એક સમાવેશી ઓળખ ધરાવતા હોવા જોઈએ. મારો પરિવાર, મારા બાળકો, મારો પતિ, મારી પત્ની, આ બધું નહીં. તમારી ઓળખ તેનાથી મોટી હોવી જોઈએ, તો જ તમારી પાસે પાવર હોવો જોઈએ, નહીં તો તે ભ્રષ્ટાચાર તરફ લઈ જશે. લોકો કહે છે પાવર એટલે ભ્રષ્ટાચાર. પાવર એ ભ્રષ્ટાચાર નથી, સીમિત ઓળખ એ ભ્રષ્ટાચાર છે. તેમને લાગે છે કે તેઓ બરાબર કરી રહ્યા છે અને તેઓ ભયાનક વસ્તુઓ કરે છે હંમેશા, કેમ કે તેમની ઓળખ બહુ નાની છે. કૃષ્ણનો પ્રયત્ન આને બદલવાનો હતો, આ જ તેમના આખા જીવનનો ઉદ્દેશ્ય હતો, અને હંમેશા પરિણામ માટે કામ કરતા હતા. હેલો, જે માણસ આટલી તીવ્રતા અને પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યો છે તો કોઈ પરિણામના ના ઉપજાવવા માટે કામ નથી કરી રહ્યો, ચોક્કસથી પરિણામ માટે કામ કરી રહ્યો છે. સમસ્યા એ છે કે કૃષ્ણએ જે કહેલું એ તમે એક રાજાના નોકરના મોઢેથી સાંભળ્યું, બીજા કોઈએ તમને નથી કીધું. કૃષ્ણએ અર્જુનને વાત કરેલી, અર્જુન ક્યારેય નથી બોલ્યો. તે ઘટના પછી તે 36 વર્ષ સુધી જીવ્યો, પણ તેણે એક પણ શબ્દ નથી કહ્યો કે કૃષ્ણએ તેને શું કહ્યું હતું. તમે ક્યાંય સાંભળ્યું છે? તે રાજા હતો, રાજ્ય કરેલું, પણ તે એક પણ વાર નથી બોલ્યો કે કૃષ્ણએ મને યુદ્ધના મેદાનમાં આવું કહેલું, એક વાર પણ નહીં. તો જે પણ તમે સાંભળ્યું છે તે ફક્ત સંજય જોડેથી સાંભળ્યું છે, જે રાજાનો નોકર હતો. તમારે એક રાજાના નોકરના ગુણને સમજવો જોઈએ, તે બહુ વિશ્વાસુ હોય છે. જુઓ, જો તમે, ચાલો કહીએ કે જો તમારો પતિ કે પત્ની કે બાળકો તેમણે કંઈક જોયું તો તેઓ આવીને તમને કહેશે, તેમાં તેઓ પોતાનું થોડું ઉમેરશે અને તમને કહેશે. આ માણસોમાં એક સ્વાભાવિક વસ્તુ છે, તેમના પોતાના અભિપ્રાયો, વિચારો અને બીજી વસ્તુઓ સ્વાભાવિક રીતે તેઓ જે બોલે તેમાં આવી જશે. પણ એક રાજાનો નોકર ક્યારેય પોતાનો અભિપ્રાય ના ઉમેરવામાં કુશળ હોય છે, નહીં તો તેનું માથું કપાઈ જશે. તે બસ દરેક વસ્તુ એક એક શબ્દ કરીને કહેશે જેમ હતું તેમ. એટલે તે એક પ્રકારનો પ્રાચીન ટેપ રેકોર્ડર છે, ઠીક છે? તે રેકોર્ડ કરે છે અને રાજાને કહે છે તે આ કહી રહ્યા છે, પણ કોઈ સંદર્ભ નથી. બે લોકો વચ્ચે કંઈક કહેવામાં આવે જ્યાં બંને વચ્ચે બહુ ઊંડો સંબંધ હોય, જો બે પ્રેમીઓ કંઈક કરી રહ્યા હોય, વાત કરી રહ્યા હોય, બીજા કોઈને લાગી શકે કે તેઓ ઝઘડી રહ્યા છે, પણ તેઓ બસ પ્રેમ કરી રહ્યા છે, તો આ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એક પ્રેમ છે, કેમ કે તેઓ એકબીજાને બહુ નજીકથી જાણે છે.
એટલે કૃષ્ણ એક ચોક્કસ રીતે બોલી રહ્યા છે. તો એક રાજાનો નોકર તેને એક એક શબ્દ કરીને તેનો સંદર્ભ જાણ્યા વગર કે સમજ્યા વગર કે તે શું છે તેના અનુભવ વગર તે કહી રહ્યો છે. તો આટલું જાણ્યા બાદ જુઓ, મૂળભૂત રીતે એ બસ આ જ છે. તમે તમારા જીવનમાં જે પણ કરવા ઈચ્છતા હોવ તમારા લક્ષ્યો હશે. તમે કયા પ્રકારનું લક્ષ્ય નક્કી કરશો, અત્યારે તમે યુનિવર્સિટીમાં છો તે કેવા પ્રકારનું હશે, જે તમે પહેલાથી જ જાણો છો, તમે થોડું વધારશો અને વિચારશો કે તે તમારા જીવનમાં એક મોટું લક્ષ્ય છે. સામાન્ય રીતે લોકો આને મહત્વાકાંક્ષા કહે છે, હું કબજિયાત કહું છું. કેમ કે તમે જીવનને થોડું થોડું કરીને સંભાળવાનો પ્રયત્ન કરો છો, બસ કબજિયાતની જેમ જ. If you have a goal, જો તમારું કોઈ લક્ષ્ય હોય તો તમારું લક્ષ્ય એ કંઈ પૂરેપૂરું નવું ના હોઈ શકે, તે બસ તમે પહેલેથી જે જાણો છો તેની થોડીક અતિશયોક્તિ છે. શું તમે એવું કોઈ લક્ષ્ય વિચારો જે તમે જાણતા જ ના હોય? તે શક્ય પણ કેવી રીતે હોઈ શકે? તો કૃષ્ણ એ કહી રહ્યા છે કે આપણે એક દિશા નક્કી કરી છે, ઠીક છે, પણ તમારે પ્રક્રિયા તરફ સમર્પિત થવું પડશે, નહીં તો લક્ષ્ય બસ એક ભ્રમ રહી જશે. જો તમે અત્યારે એક વસ્તુ કરો, તમે બસ આ એક શ્વાસ ના લેશો, તેના પછીનો શ્વાસ લો, મને જોવા દો. તેઓ બસ એ જ તો કહી રહ્યા છે. તેઓ કહે છે, આ પગલું બરોબર ભર્યા વગર તમે લક્ષ્યની કલ્પના કરો છો, આનો શું મતલબ? યોગમાં અમે આને બહુ સરળ રીતે કહીએ છીએ. જો તમારી એક આંખ લક્ષ્ય પર હોય અને બીજી આંખ તેના રસ્તા શોધવા પર હોય તો બિન કાર્યક્ષમતા છે. તો તેઓ એમ જ કહી રહ્યા છે કે યુદ્ધમાં જો તમે બિન કાર્યક્ષમ હોવ તો એવું નથી કે તમને ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન નહીં મળે, તમે સીધા મરી જશો. હેલો, જો યુદ્ધમાં તમે બિન કાર્યક્ષમ હોવ તો તમને એવું લાગે છે કે બસ તમારા માર્ક્સ કપાઈ જશે, તમે તમારો ગ્રેડ ગુમાવશો, શું એવું થશે? ના, તમે દફન થઈ જશો એ જ સાંજે. એટલે કૃષ્ણ અર્જુનને કહે છે, કેમ કે અર્જુન આવી વાત કરી રહ્યો છે કે આ બધા લોકોને કેવી રીતે મારીશ અને હું રાજા બનીશ. કૃષ્ણએ કહ્યું, તું હજી ક્યાં બન્યો છે? તારે સામે ઉભેલા આ માણસને તીર મારવું પડશે હાલ, બરાબર રીતે, નહીં તો તું રાજા નહીં, તું આજે સાંજે દફન થઈ જઈશ. તેઓ બસ તેને આજ તો કહી રહ્યા છે. શું તે ખોટું છે? તો દર વર્ષે નવેમ્બરમાં અમે એક બિઝનેસ ઇવેન્ટ કરતા હોઈએ છીએ. તો ગયા વર્ષે પણ 200 સીઈઓ આવેલા અને આ નવેમ્બરમાં તે ફરીથી થવાનું છે. અને તેમણે બસ જોયું કે ઈશા ફાઉન્ડેશન કેટલું સરળતાથી ચાલી રહ્યું છે, કેટલાય પ્રકારની પ્રવૃત્તિઓ, બધા જ વોલેન્ટિયર્સ. તમને ખબર છે વોલેન્ટિયર એટલે? કોઈ પણ ટ્રેન્ડ નથી કામ માટે. તેઓ બહુ જ સમર્પિત છે, પણ તેમની જોડે કામની ટ્રેનિંગ નથી. તમે તમને કાઢી ના શકો કેમ કે તે વોલેન્ટિયર્સ છે. જો તેઓ નોકરીએ હોય તો કાઢી શકો, તેઓ વોલન્ટિયર છે, કેમ ના કાઢવા? તો તેમણે આ જોયું અને કહ્યું, સદગુરુ, અમે આઈઆઈટી આઈઆઈએમ અને એ બધામાંથી સારામાં સારા લોકોને લઈએ છીએ, પણ તમે બસ વોલન્ટિયર્સ સાથે કામ કરો છો અને તમારી સંસ્થા અમારી કંપનીઓ કરતાં વધારે સારી રીતે કામ કરે છે, આવું કેમ? મેં કહ્યું, જુઓ, તમે બધા લક્ષ્ય તરફ સમર્પિત છો. અહીં મેં સતત લોકોના મનમાં આ વાત નાખી છે કે તમે પૂરી રીતે પ્રક્રિયાને સમર્પિત રહો. અત્યારે તમે જે કરો છો તેને સારી રીતે કરો. મોટાભાગના એ પણ નથી જાણતા કે હું તમને ક્યાં લઈ જઉં છું, ઠીક છે? તેઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, પણ લક્ષ્ય શું છે ખબર નથી. મારા મનમાં બીજું કંઈક છે, જો હું કહું તો તેઓ ગાંડા થઈ જશે. મારા લક્ષ્યો એટલા દૂરના છે કે તેઓ હાર માની લેશે. એટલે અત્યારે અમે તેમના મનમાં આ નાખી દીધું છે. તમે બસ પૂરી રીતે પ્રક્રિયામાં સામેલ રહો. સૌથી પહેલા સામેલ થવાના આનંદને જાણો. તમે અત્યારે જે કરો છો તેની તરફ પૂરેપૂરી નિષ્ઠા વગર તમે તમારા જીવનમાં કંઈ જ મહત્વનું નહીં કરો. ભલે તે કળા, સંગીત, રાજનીતિ, વ્યાપાર, ધંધો, ગમે તે હોય, તમે અત્યારે જે પ્રક્રિયા કરી રહ્યા છો તેની તરફ નિષ્ઠા વગર તમને લાગે છે કે તમે કંઈક મહત્વનું કરશો? કૃષ્ણ બસ એ જ કહી રહ્યા છે.